નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. 2014માં લોકસભાની 26માંથી 26 સીટ પર કબજો કરનાર ભાજપ 2017માં બેકફૂટ પર આવી ગયું અને ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેની ધોવાયેલી જમીનને 2019માં પાછી મેળવવા માટે પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. બે દિવસની ચિંતન શિબિરના માધ્યમથી જૂથબંધી પર અંકુશ મેળવવાની સાથે જ સાંસદોના પ્રદર્શન પર કામ કરવું, આ સાથે જ ભાજપનો વોટ શેર કેવી રીતે વધે તે માટે રણનીતિ હવે તે બનાવી રહી છે. બીજી તરફ વિપક્ષની ભૂમિકાને કઈ રીતે નકારાત્મક બતાવી શકાય તે મોરચે પણ કામ કરવામાં આવશે. અને જો ત્રીજા મોરચાની વાત કરીએ તો અગત્યનો આ મોરચો છે અને તે છે હિન્દુત્વ. જી હા, હિન્દુત્વના નામે તમામ જાતિઓને એક કરી શકાય એ અંગે પણ રણનીતિ બનાવાઈ રહી છે. તો શેહ અને માતને જો બીજા શબ્દોમાં કહીએ તો શાહ અને મોદીની આ રાજનીતિ છે. હવે ગુજરાતમાં કઈ રીતે કામ કરે છે આગામી સમયમાં તે જોવાનું રહેશે. તો આંગે જ આપણે ચર્ચા કરીશું કે ભાજપનું મિશન 26 જે સીટો છે તેને ટકાવી રાખવા માટે શું આ તમામ રણનીતિ પર કામ કરવાથી એ 26 સીટો યથાવત રહેશે કે કેમ. કારણ કે જે રીતે અત્યારે ચર્ચા પણ થઈ રહી છે વિધાનસભાની જે ચૂંટણી થઈ તે બાદ કે કોંગ્રેસ 10 સીટો પર ગાબડું પાડે તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસ તરફથી આપણી સાથે જયરાજસિંહ પરમાર જોડાયા છે. જયરાજજી આપનું સ્વાગત. જપન પાઠક રાજકીય વિશેષજ્ઞ અને મહેશભાઈ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. જયરાજભાઈ, બીજેપી તો અત્યારે આપણી સાથે જોડાઈ નથી, પછી એમને પ્રશ્ન કરીશું, પરંતુ મિશન 26 ભાજપનું છે, કોંગ્રેસનું મિશન શું છે? ભારતીય જનતા પાર્ટીનું મિશન 26 એમનું જે કહ્યું હોય તે એમનો બિઝનેસ છે. એમના માટેનું જે ચિંતન કરવું એ કરે. ખરેખર એમને ચિંતન કરવાની જે વાત છે પાર્ટી માટે તો એમનું સંગઠને ચિંતન કરે, પણ ક્યારે આવી રીતે ચિંતન કરવા માટે ખેડૂતોના પ્રશ્નો છે આટલા બધા રાજમાં, તો એના ચિંતન કરવા માટે ભેગા થયા એવું મેં સાંભળ્યું નથી. કેબિનેટોની મિટિંગ થાય ને એ ચા પાણી નાસ્તા બિસ્કિટ ખાઈને જુદા પડી જાય, પણ ક્યારે એવું નથી સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ચિંતન ખેડૂતો માટે ચિંતન શિબિર બોલાવી, જે યુવાઓ બેરોજગાર છે એમના માટે ચિંતન કરીએ. એટલે આ રાજકીય મુદ્દો છે. પણ સવાલ આપી જે કહ્યો મને એ છે કે તમે છેલ્લી ચૂંટણીઓ તમે જોઈ લો કે છેલ્લે 2014 ચૂંટણીમાં 26 બેઠક આવી હતી, એના પછીની જેટલી ચૂંટણીઓ થઈ કે ચૂંટણીનો પરિપ્રેક્ષ જોવામાં આવે. એટલા માટે કે અત્યારે જ્યોતિષ તો આપણે જોવાનું નથી કે રાહુ કે કેતુ કયા સ્થાનમાં છે એ જોઈને તો આપણે સીટો કેટલી હશે નક્કી ન થાય, પણ અગત્યની બાબત એ છે કે એના પછી તો પહેલી ચૂંટણી આવી 2015માં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો, એની અંદર આપણે રિઝલ્ટ પણ જોયું છે ને. હમણાં પણ એની ફરી ચૂંટણીઓ થઈ, 5-1 જિલ્લા પંચાયત એમને આંતરિક જૂથબંધી ગણો કે પછી જે ગણો એમાં કારણોમાં નથી પડતા, એની ડિબેટ ઘણી બધી થઈ ચૂકી છે. પણ સરવાળે પ્રજાએ જે મેન્ડેટ આપ્યો હતો એ 33 જિલ્લા પંચાયતમાંથી 23 જિલ્લા પંચાયતમાં પ્રજાએ મેન્ડેટ આપ્યો હતો, એ સેગમેન્ટ પૂરું થયું. તાલુકા પંચાયતની વાત કરીએ તો 249માંથી 146 તાલુકા પંચાયતો કોંગ્રેસ પાસે હતી, આજે પણ 134 તાલુકા પંચાયતો કોંગ્રેસ પાસે છે. એના પછી ચૂંટણી આવી 2017ની વિધાનસભા, તો જે 151ની વાત કરતા હતા એના પછી 2 બેઠકની અંદર આવી ગયા, 3 આંકડામાં પહોંચી ન શક્યા અને 99 સીટ આવી કોંગ્રેસની 78 આવી. કોંગ્રેસની રાજ્યસભાની ચૂંટણી વખતે 43 સીટ હતી, એ 43થી 77 થઈ છે. એટલે તમે આખો ગુજરાતનો જે મિશન 26ની જે વાત ચાલી રહી છે તો એમનું ચિંતન છે, એમનો જે વિષય અમે તેમાં પડતા નથી. પણ છેલ્લી વિધાનસભાના જે સેગમેન્ટ અમારું મિશન એ જ છે કે અમારું મિશન લોકસભાની અંદર અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીની જેમ ક્યારે પ્રજાના આંખમાં ધૂળ નાખવા કોશિશ કરતા નથી કે ક્યારેય મોટી મોટી તો પણ 26 સીટ બીજેપી લઈ ગઈ હતી એવી રીતે ન કહો. હા, એના પછી સદ્યા અમે 13 લોકસભાની અંદર સેગમેન્ટમાં આજે પણ સરસાઈ ધરાવીએ છીએ. એના પછી વિધાનસભાની ચૂંટણી આવી, એના પછી જિલ્લા પંચાયતો આવી, એ અમારો વિષય તો હજી એનો જવાબ આપું છું, એનો જવાબ તો આપું છું. પણ મારી કોણ નેતા તૂટી ગયા મને બતાવો, કોણ એમને એક મિનિટ, તમારા નેતા રાજીનામું આપી રહ્યા છે આજે. ઇન્દ્રનીલભાઈ રાજીનામું આપી પછી ઇન્દ્રનીલભાઈ ની તમે પ્રેસ કોન્ફરન્સ સાંભળી? આજથી નહીં પણ પહેલેથી જે રીતરસમો ચાલતી આવે છે તેમાં હંમેશા મેં મારી નારાજગી પ્રગટ કરી છે, પરંતુ મારા મિત્ર એવા શક્તિસિંહ હંમેશા મને રોક્યો હતો, પરંતુ ક્યાંક
થાક પણ લાગતો હોય છે આવી બધી બાબતોથી, માટે આ વખતે શક્તિભાઈને પણ મેં પૂછ્યું નથી અને હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યો છું. ઇન્દ્રનીલભાઈ થાકી ગયા છે. મારી નમ્ર વિનંતી છે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કે એનો બીજો પાર્ટ પણ બતાવો છે, પત્રકારે પ્રશ્ન કર્યો છે કેમ એના પછી એમને જવાબ આપ્યો. જનતાને નહીં, એટલા માટે ન્યૂઝ 18 ના માધ્યમથી, ન્યૂઝ 18 ના દર્શકોને એ પણ બતાવવું જોઈએ, એટલા માટે કે એમને સ્પષ્ટ કહી શકું આ જન્મમાં નહીં, આવતા જન્મમાં ભાજપમાં જવાનું નથી. એ મુદ્દો નથી, એ અમારી આંતરિક, અમારી આંતરિક લોકશાહીનો આ ભાગ છે. એ તો કોઈ પણ અમારા પ્લેટફોર્મ પર રજૂઆત કરી શકે છે. અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે પણ અમારા સન્માનીય નેતા છે, યુવા નેતા છે, એમાં કોઈ ના નથી. કાલે પણ કોંગ્રેસમાં જશે. ઓકે ઓકે પ્રશાંત ભાઈ, ઠીક છે. મિશન 26 ની સામે જયરાજભાઈ હજી એમનું મિશન નથી ખોલ્યું, ભલે નેતાઓ જતા હોય. કોંગ્રેસનો આંતરિક ઝઘડો, કોંગ્રેસને મુબારક. જનતા પણ કોંગ્રેસને સારી રીતે ઓળખી ગઈ છે. એક પછી એક નેતાઓ નારાજ થઈ રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એક ઉત્તર દિશામાં જાય તો એક દક્ષિણ દિશામાં જાય, આવી પોઝિશન કોંગ્રેસની છે. હમણાં મારા મિત્ર જયરાજસિંહ જે વાતો કરતા હતા, 100 જેટલી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને આવી બધી જે મોટી મોટી વાતો કરતા હતા, તો વાસ્તવિકતા જણાવી દો. મોટી મોટી નહીં, મેં આપને સાંભળ્યા છે, તમે પણ સાંભળવાની હકીકત છે. તમે ખોટે ગુણગાન ગુણગાન આપો ભાઈ, તમારી મોટી મોટી વાતો નથી, ખોટી વાત કરી. તમારી સાચી હકીકત, કારણ કે તમારા જૂઠાણાનો ભાંડો ફૂટ્યો. એટલા માટે રેકોર્ડ વાળી બાબત છે, સાચી હકીકત જ જણાવવા માટે હું આવ્યો છું જનતાને. અરે સાંભળવાની, અરે ભાઈ સાચી વાત સાંભળવાની તૈયારી તો રાખો, તમે સાંભળવાની તૈયારી તો રાખો. જે હમણાં વાત કરતા હતા કે લોકશાહીનું હનન ને લોકશાહી, આજે ભારતીય જનતા પાર્ટીએ બિન લોકતાંત્રિક રીતે લીધા સભ્યો, મારે આજનો દિવસ યાદ કરાવવો છે જયરાજસિંહ તમને અને કોંગ્રેસને, કે આજનો દિવસ એ લોકતંત્રની હત્યા માટેનો દિવસ છે. આ કાળો દિવસ છે. આ જ દિવસે ઇન્દિરા ગાંધીએ રાજસ્થાનના તમારા ઘનશ્યામ તિવારી માટે 7 વખત એમએલએ રહેલા ઘનશ્યામ તિવારી આજે પત્ર લખ્યો છે અમિતભાઈ જાને લગાવી સીઓ છે. અને હવે 4 વર્ષથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બેફામ ભ્રષ્ટાચારો કર્યા. આજ રીતે કોંગ્રેસ એક પછી એક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ગુમાવી દીધી છે. એટલે કોંગ્રેસમાં પ્રજા તો ક્યાંય છે જ નહીં કોંગ્રેસની વાતમાં. હવે તો કોંગ્રેસના સભ્યો પણ નારાજ થઈ ગયા છે. એટલે વાસ્તવિકતા એ છે કે જે પ્રજાએ, જે હમણાં 78 સીટની વાત કરતા હતા ને જયરાજસિંહ, કે ભાઈ વિધાનસભામાં અમારી 78 સીટ આવી એટલે એની 10-15 સીટ વધી, એમાં તો જાણે બહુ મોટું કામ કર્યું. પણ જે 15 સીટ વધી ત્યાંના લોકો પણ હવે બિચારા પસ્તાવો કરી રહ્યા છે કે આ ભૂલથી અમે કોંગ્રેસને મત આપી દીધો. તમે જો કોંગ્રેસના વિપક્ષના નેતા સંધ્યાજી, કોંગ્રેસના વિપક્ષના નેતા જે પોતાના વિસ્તારને પોતાનો ગઢ માને છે, ત્યાં એણે 4 નગરપાલિકાઓ ગુમાવી દીધી. પછી 11 તાલુકા પંચાયતોમાં પણ એ જ હાલ છે. 11 તાલુકા પંચાયતોમાં એ જ હાલ છે. ડાંગ જિલ્લા પંચાયત પણ ગુમાવી. એટલે કોંગ્રેસ કોંગ્રેસે જિલ્લા પંચાયત તમારી કોંગ્રેસે કબજે કરી છે ભાઈ, કબજે કરી. તમને જ્ઞાન, તમારો અજ્ઞાન પ્રદર્શિત થાય છે ભાઈ. આજે સવારે બતાવો, સ્ક્રીન પર બતાવો, તમારા 2 દિવસ પહેલા રિમાઇન્ડ કરો. બેન છે એને તમને જ્ઞાન નથી પૂરું ભાઈ. તમે કરીને આવો પ્રશાંતભાઈ, સવારે તમારા અભ્યાસ કરીને આવો, કાં તો તમારે ત્યાંથી કાગળ આપો લઈ વાંચી ના આવો. આજે સવારે ડાંગ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે આવી છે. એ પ્રેસ કોન્ફરન્સ કરી અને એને કીધું કે કોંગ્રેસના સભ્યો પૈસા, લોભ, લાલચ આપી અને બળજબરીથી મને એ દબાવવા માંગતા હતા, પણ હું આજે પ્રેસ સમક્ષ આવી છું અને હું ભારતીય જનતા પાર્ટીની સાથે છું. આ અભ્યાસ તમે કરીને આવો જયરાજસિંહ, આ પ્રેસ સામેનું એનું નિવેદન છે. એટલે બેફામ જૂઠાણાઓ ન ચલાવો. પણ વાસ્તવિકતા એ છે કે હવે પ્રજાએ જ કોંગ્રેસને અરીસો બતાવી દીધો છે અને આગામી 2019 લોકસભાની જે ચૂંટણી છે, આ ચૂંટણી દેશના સાર્વભૌમત્વની રક્ષા માટેની ચૂંટણી છે, ભારતીયતાની રક્ષા માટેની ચૂંટણી છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશનું ભવિષ્ય જો આપણે સુરક્ષિત રાખવું હોય તો 26 માંથી 26 બેઠકો આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આપવા માંગે છે. જનતા જનાર્દનના આશીર્વાદથી ફરીથી ગુજરાતમાં પુનઃ અને
માંથી 26 બેઠકો મેળવશું અને દેશના વડાપ્રધાન તરીકે પુનઃ નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન થશે અને આ દેશ ફરીથી વિશ્વગુરુ બનશે. ઠીક છે, મારી વાત રજૂ કરવી, મારી વાત તો હું રજૂ કરી તૈયાર કરી રહ્યા બોલવા તો આ મિશન મિશન પૂર્ણ થશે. ભાજપ કોંગ્રેસ ની વચ્ચે તમારે ઇયરબડ્સ પહેરવા પડશે. ઓકે, ઉત્તેજના પહેલા જપનભાઈ કીધું મને બંને બેસાડવાના હતો. આ મિશન ઇમ્પોસિબલ છે, પોસિબલ થશે ના? એટલે આપણે જોઈએ ને તો બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. ઇઝી ગઈ વખત નું જુઓ તો યુપીએ સરકાર સામે બહુ જ આક્રોશ હતો અને ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર અને નરેન્દ્રભાઈ દેશભરમાંથી સપોર્ટ મળતો હતો. એટલે ઇટ વોઝ ઇઝી. પછી વચ્ચે આપણે રાખીએ કાંટો તો અઘરું અને છેલ્લે રાખીએ તો ઇમ્પોસિબલ. અત્યારે અઘરાથી ઇમ્પોસિબલ વચ્ચે 26 નો આંકડો મેળવવો, ગેઇન કરવો, અઘરાથી ઇમ્પોસિબલ વચ્ચે છે. એટલે કોંગ્રેસ કાંટાને આમ ધક્કો મારે ઇમ્પોસિબલ તરફે. અને આજે ભાજપની જે બે દિવસની બેઠક મળી, આપણે શું કરીએ કે એ અઘરામાંથી આપણે આ તરફ લઈ જઈએ, પહેલા તરફ લઈ જઈએ. કારણ કે આમ આ બધી એક તો જિલ્લા પંચાયતો ની વાત થઈ, કે પબ્લિક ની ચૂંટણી નથી, ચાર કોંગ્રેસ માં ચૂંટાયેલા ભાજપ માં જાય. અરે ભાઈ તમારી 2015 નો ઉલ્લેખ કર. અરે ભાઈ તમારી ફેવર માં વાત, શાંતિ રાખો. તમે સાંભળો તો ખરાબ તો સારું લાગશે થોડું. સારું નહીં, ના ના, અન્ય પાંચ જિલ્લા પંચાયત અત્યારની વાત તો બરાબર કરી ગયા. ઠીક છે, તો બે પક્ષો બોલવા જ નથી. ઠીક છે, ઠીક છે. અમને પાંચ પંચાયતો આમથી આમ ગઈ તો એ તો કઈ પબ્લિક માં ઇલેક્શન નથી થયું, એ તો સભ્યો આમથી આમ થયા છે. એટલે એ બેરોમીટર ના ગણાય. ઇવન વિધાનસભા અને બીજી નગરપાલિકાઓને બેરોમીટર હું નથી ગણતો, કારણ કે આમાં દરેક ચૂંટણીનો એક રેફરન્સ પોઈન્ટ હોય છે અને ડાયનેમિક હોય છે. હું વારંવાર કહેતો હોઉં છું કે ભાઈ જાફરાબાદમાં હીરાભાઈ સોલંકી હારી ગયા વિધાનસભા ચૂંટણી, બે જ મહિનામાં ભાજપ તેની તમામ સીટો જીત્યું, કોંગ્રેસ ઉમેદવાર જ ના મળ્યા. એવું તમે જો અબડાસામાં 2014 લોકસભાનું ઇલેક્શન હતું, એક જ દિવસે લોકસભા અને વિધાનસભાનું ઇલેક્શન હતું. લોકસભામાં લોકોએ ભાજપને વધારે મત આપ્યા અને વિધાનસભામાં શક્તિસિંહને 700-800 વધારે મત આપ્યા અને એ જીતી ગયા. એવું વિસાવદરમાં થયું. એટલે લોકો કેન્દ્ર, નગરપાલિકા, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા બધામાં ડાયનેમિક રીતે વોટિંગ કરતા હોય છે. એટલે એ વખતે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થઈ જાય, જે ગઈ વખતે નરેન્દ્રભાઈ હોય એટલે ઇલેક્શન પ્રેસિડેન્શિયલ જ થઈ જાય. વ્યક્તિ અને સામે કોણ છે વડાપ્રધાન પદે શું થઈ જાય, એમાં જે એમપી છે બધા, એ બધાની સ્ટ્રેન્થ માઇનોર થઈ જાય છે. એટલે ગઈ વખતે બધા ચૂંટાઈ ગયા, જે ના ચૂંટાય એવી સીટો પર. ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ પણ આપશે ને, પણ ચાર મેં એટલે કીધું ને કે સરળ માંથી અઘરું, અઘરા માંથી ઇમ્પોસિબલ, અઘરા ને ઇમ્પોસિબલ ની વચ્ચે કાંટો ફરે. તો મહેશભાઈ, આ ઇમ્પોસિબલ પોસિબલ કેવી રીતે થશે? કારણ કે એક તરફ ઉત્તર ગુજરાત પર નજર રાખવામાં આવી રહી છે બીજેપી તરફથી, બીજી તરફ સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો કોંગ્રેસની જે સિનિયર નેતાગીરી નારાજ છે, તેનો લાભ ક્યાંક બીજેપી લેવાનો પ્રયત્ન કરશે અહીંયા? એ તો રાજકીય પાર્ટીઓમાં એવું રહેવાનું, બંને રાજકીય પાર્ટીઓ અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય, એ જે નબળા પોઈન્ટ છે એ ગેઇન કરવા પ્રયત્ન કરે. જે આપણે તાલુકા જિલ્લામાં જોયું, જે જપનભાઈ બહુ સરસ રીતે વિશ્લેષણ કર્યું, એ જનાધાર નહોતો, એ સભ્યોનું ખરીદ વેચાણ હતું. એ આ પક્ષે થયું કે પેલા પક્ષે થયું, બંને પક્ષે એ ખરીદ વેચાણ થયું છે. ના પણ હોય, અથવા તો જે હોય પણ જનાધાર ના ગણાય. એ છે ખરીદ વેચાણ ઇન સેન્સ ઓફ નોટ ઇન ટર્મ્સ ઓફ મની, નોટ ઇન ટર્મ્સ ઓફ કરન્સી, પણ વોટ એવર ધ એમને જે થયું તે છે. સવાલ એ થાય કે અહીંયા કેન્દ્રનું ઇલેક્શન છે. ગઈ વખતે જે જપનભાઈ કહ્યું એમ બહુ ઇઝી હતું, એકદમ વાવાઝોડું હતું, એટલે થંડર જેને કહી શકાય એવું હતું. અને એમાં કોઈ શક્યતાઓ જ નથી કે કોંગ્રેસ ચલત ચૂંટણી લડી, એ પણ બહુ અગત્યનું હતું. બાકી લડેવી સ્થિતિ નહોતી, કારણ કે જે રીતે અન્ના હજારેનું મુવમેન્ટ ચાલી અને આખા દેશમાં જે વાવાઝોડું ચાલ્યું અને ભ્રષ્ટાચાર થઈ ગયો અને ગુજરાતી પીએમ અને એ જે કામ કરી ગયું જબરદસ્ત એ હતું. આજે એવું નથી. આજે ચાર વર્ષ જોયા, એ જે વખતે જે વચનો અપાયા હતા એ વચનો નથી પડાયા અને મુદ્દા બીજા મુદ્દા ઘૂસી ગયા છે અંદર. એ જીએસટી હોય કે નોટબંદી હોય, એની લાભાલાભની વાત કરશે, પાટીદારોની વાત કરશે, દલિતોનું આંદોલન છે, આ આંદોલનો પણ છે. એક્ઝેક્ટલી. અને બીજી વાત એ કે અત્યારે એ વખતે કેન્દ્રનો અન્યાય, કેન્દ્રનો અન્યાય, હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર, અહીંયા પણ સરકાર છે, એ પણ રિપોર્ટ આપવો પડશે. એટલે એ જે માર્કેટિંગ ને થશે, એટલે જે જપાનભાઈ એનાલિસિસ કર્યું બરાબર છે કે ભાઈ એ અઘરાથી ઇમ્પોસિબલ તરફ છે ને એ લોકો એ તરફ લઈ જશે, કોંગ્રેસ વાળા એ પ્રયત્ન કરશે. એટલે આ જે ચિંતન શિબિરો થવાની, એ પણ મૂળ મુદ્દો તો બી એક મુદ્દો છે કે
માઇક્રો પ્લાનિંગ કેવી રીતે કરો છો, બૂથ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો. જનાધારની વાત કરો તો માનો કે કર્ણાટકમાં કોંગ્રેસ 2% વોટ વધારે હતા પણ સીટ મેળવવામાં નિષ્ફળ ગયા છે, કે એ સીટનું જે બૂથ મેનેજમેન્ટ છે એ કેવી રીતે કરો છો તમે, એ બહુ અગત્યનું હોય છે. એટલે એ પણ મેનેજમેન્ટ માટે બીજેપી જાણીતી છે, કોંગ્રેસ હવે કેવી રીતે કદાચ અમારે શીખે પણ ખરા. જેમ કે હમણાં જે રીતે બીજેપીએ ગેઇન કર્યું બધા રાજ્યો, 2 સભ્યોમાંથી પણ સરકાર બનાવી જે 104 ના બનાવી શક્યા, એટલે એ જે શીખવા મળ્યું કોંગ્રેસને એટલે એ શીખે. જી જી, તો એ હવે ગુજરાતમાં કામ કરશે એ સ્ટ્રેટેજીથી તે જોઈશું. પ્રશાંતભાઈ, પડકારો, ખેડૂતોનું આંદોલન, દલિતોનું આંદોલન, પાટીદારનું આંદોલન, શું આ પડકાર આપ માનો છો? અને બીજું, પ્રજાનું પણ એક આંદોલન, પેટ્રોલ ડીઝલના નામે પ્રજા પણ પરેશાન છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સહિતના તમામ જનપ્રતિનિધિઓ અમે 365 days 24/7 અમે પ્રજા વચ્ચે રહેતા હોઈએ છીએ. એટલે કે પ્રજાની રોજે રોજની જે કંઈ સમસ્યા, એ સમસ્યાનો યોગ્ય રીતે તાત્કાલિક ઉકેલ આવે એ માટે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ, જનપ્રતિનિધિઓ દિવસ ને રાત કાર્યરત હોય છે. બીજું કે જે રિપોર્ટ કાર્ડની આપે વાત કરી, તો અમે ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે કે અમે 5 વર્ષે પ્રજા પાસે જાય એવું નથી હોતું, જે વર્ષોથી કોંગ્રેસ કરતી આવી છે. કેન્દ્રમાં જો 60 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું, 5 વર્ષે એ પ્રજા પાસે જાય મત લેવા અને પછી 5 વર્ષ સુધી કોઈ દેખાય જ નહીં. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમારી પ્રણાલી છે કે અમે દર વર્ષે પ્રજાને અમારું રિપોર્ટ કાર્ડ સામે ચાલી અને અમે રિપોર્ટ કાર્ડ આપીએ છીએ કે ભાઈ અમે આ 1 વર્ષમાં આટલી આટલી કાર્ય યોજનાઓ કરી છે, આટલી આટલી સમસ્યા હતી એનું અમે નિરાકરણ કર્યું છે, ને હવે તમારા પ્રશ્નો અમને લાવો, હજુ અમે એમાં આગળ સારું શું કરી શકીએ. એટલે કે અત્યાર સુધી અમે ઘણું બધું સારું કર્યું છે, હજી આનાથી વધારે સારું શું થઈ શકે એ તરફની અમારી કૂચ હોય છે. કારણ કે અમારી જે રાજનીતિ છે એ ક્યારેય સત્તા લક્ષી રાજનીતિ નથી, અમારી જે રાજનીતિ છે એમાં સેવા લક્ષી રાજનીતિ, સેવા અમારા માટે સર્વોપરિ છે. આજની આ ચિંતન બેઠકની જો આપણે વાત કરીએ તો 2 દિવસીય જે ચિંતન બેઠક હતી, આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે એનો સમારોપ કર્યો, એનો સાર ટૂંકમાં આપને જો હું આપું તો એક જ છે કે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર જે એક પછી એક પ્રજાલક્ષી યોજનાઓ અને એની સફળ રીતે જે રીતના અમલવારી કરી રહ્યા છે, આ યોજનાઓ હજી વધુ અસરકારક રીતે જનજન સુધી, ઘર ઘર સુધી પહોંચે એ માટે ભારતીય જનતા પાર્ટીનું બૂથ સુધીનું જે નેટવર્ક છે કાર્યકર્તાઓનું, એ કાર્યકર્તાઓ પણ વધુ અસરકારક રીતે જોડાય અને આ યોજનાઓ પ્રજા સુધી, ઘર ઘર સુધી પહોંચાડે એ માટેનો રોડમેપ આ 2 દિવસીય ચિંતન બેઠકમાં અમે નક્કી કર્યો છે. વધુ ઇફેક્ટિવ રીતે અમારી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ બેઠક હોય, એ ક્યારેય ચૂંટણી લક્ષી નથી હોતી પણ પ્રજા લક્ષી હોય છે. એટલે આ 2 દિવસમાં પણ અમે એનું મંથન કર્યું છે કે હજી વધુ આંદોલનો ન થયા હોત, રસ્તા પર ન ઉતર્યા હોત, જો પછી પ્રજાલક્ષી કામો થયા હોત તો. જયરાજભાઈ, પ્રશાંતભાઈ સાંભળ્યા છે, પ્રશાંતભાઈ જે વાત કરી, ભારતીય જનતા પાર્ટીની બેઠકો ક્યારેય પ્રજા માટેની હોતી જ નથી. એમની તો બૂથ સુધી કેવી રીતે જવાય, પ્રજાની આંખમાં ધૂળ કેવી રીતે નખાય, પ્રજાને કેવી રીતે આજી દેવાય, પ્રજાને વધુ કઈ વાત ગમશે, પણ બૂથ મેનેજમેન્ટ શીખવા જેવું નહીં. મારી વાત ગુજરાતની જનતા સમજે, પણ બોલું જ નથી, બોલી વચ્ચે બોલશે તો હું નહીં બોલું. ના પણ ખોટી વાત તમે બોલી જ નહીં શકો, પછી મારે નથી સમજો છો, મારે મારો પક્ષ તો રજૂ કરવો પડે કે ન કરવો પડે? તમે એમ વાત કરો, તમે એમ વાત કરો કે પ્રજામાં, ભાઈ 60-60 વર્ષો સુધી તમારી સરકાર હતી, તમે પ્રજા વચ્ચે ન ગયા એટલે જ તમારી આ હાલત છે. તમે આજે લોકસભામાં હવે 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ પણ આવી ગયા, એનો પણ જવાબ હવે આપશે ને જનતા. ગુજરાતમાં પણ સતત 6ઠી વખત ભારતીય જનતા પાર્ટીએ સતત તમારી હાર થાય છે, તમારો જે હરીફો છે એ જનતાએ તમને દેખાડ્યો છે, તો સાચી વાત કરો ને તમે. ઓકે, અને એ જવાબ જનતાએ 17માં પણ આપી દીધો, હવે 19માં કેવો આપશે? ઓકે, આપણી પાસે નથી સમય, રીસામણા મનાના નો સમય. તમે જે સ્ક્રિપ્ટ ગોખીને આયા છો એ આખી બોલવી એવું જરૂરી નથી, મુદ્દા આધારિત બોલવાનું રાખો. તમે જૂઠાણ ફેલાવો છો, ના બોલો તો સારું, કારણ કે વ્યક્તિગત અવલોકન નથી કરતો. એટલા માટે તમે ટાઈમ બગાડો છો, તમે ટાઈમ બગાડો છો, કોંગ્રેસની ટાઈમ બગાડો છો.
તમે હજુ પણ શું ટાઈમ બગાડો છો? ના ના, મારી પાસે સમય નથી. તમે રોકો, મુદ્દા પર આવો. ના ના, એની ટેવા ખોટી છે. એ બંધ કરાવી પડશે. આખો સમય બરબાદ. એ વચ્ચે ખોટું બોલે છે. કોઈ મુદ્દા નથી, તમારી પાસે કોઈ વાત નથી, એટલે તમે વાત વચ્ચે અટકાવો. બીજેપી પાસે કયો મુદ્દો છે? હિન્દુત્વ એક ના ના, હિન્દુત્વનો મુદ્દો હું પહેલા બાઈટ સંભળાવી દઉં. એક બાઈટ આપણી પાસે છે, તે સંભળાવું. બીજેપી ભારતીય જનતા પાર્ટીની હિન્દુ વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની ભારત માટેનો ભાવ એ ક્યારેય કોઈ ઊંઘમાં પણ વિચારી ન શકે. ભારતીય જનતા પાર્ટી અને હિન્દુત્વ અને હિન્દુત્વની વ્યાખ્યા હું માનું છું કે સુપ્રીમ કોર્ટે પણ કરી દીધી છે. પ્રદર્શન કરે છે એમની બુદ્ધિનું, એટલે મારે ફરતી બોલવું પડશે અને એમને ખુલ્લા કરવા પડશે. આમ તો વ્યક્તિગત નથી કેતો, મારા ભાઈ હા, એટલા માટે વચ્ચે ના બોલે. સૌથી પહેલી તે એમની મિટિંગો એ પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટેની જ હોય છે. જે વાત કરતા હતા 26 ની, એ પ્રજાને મોહભંગ થયો છે. કોંગ્રેસ 15 કરતા વધુ બેઠકો આવશે. અમે એમની જેમ ફાંકા ઠોકતા નથી, ભારતીય જનતા પાર્ટીની જેમ કઈ ગપ્પા નથી મારતા. આ એટલા માટે કે જો આજે પણ જે સ્થિતિ છે, એમને એવું સારું સુશાસન આપ્યું હોત તો ખેડૂતો રોડ ઉપર ના આવ્યા હોત, ખેડૂત ખેતીના ભાવ મળતા નથી. એ પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, તમામ સમાજો રોડ ઉપર છે, એમને ક્યાંય પગ દેવાની જગ્યા નથી. એટલે ફક્ત મિટિંગો ચિંતન શિબિર કર્યા કરશે, આમાં જનતાની ક્યાંય ચિંતાની વાત જ નથી. એટલે કોંગ્રેસની કન્વેન્શનલ ટેલી ગુજરાતમાં 5-11 સીટો જેવી છે, 5-10 હું આમ તો કહું છું, અને એની કન્વેન્શનલ ટેલી રિગેન કરવાનો ટ્રાય કરશે. પણ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર એક ગુજરાતના ગામના નામ જાણે છે. એટલે એ જાદુ 26 જેવો ના ચાલે, 25 જેવો ચાલે, 24 જેવો ચાલે, કે 26 જેવો ચાલુ પણ થાય, ચાલી પણ જાય. અચ્છા, શક્યતાઓ રહેલી છે મહેશભાઈ, શક્યતાઓ રહેલી છે. ના, હવે અઘરું છે, કારણ કે 17 પણ જોયું કે આવ્યા હતા, મામાનું ઘર ને માટી રસનારે શબ્દો પણ વપરાયા છે, પણ તેમ છતાંય પહોંચી નતા શક્યા. એટલે બહુ ટફ 19 માં ટફ પડવાની છે. એમનું જે વચનો જે હતા, જે પાળવાની વાત હતી, ને જે નવી સિસ્ટમો જે છે, ગામના લોકોએ બહાર આવવું પડે, રમાડા હોય કે પછી મેથરા બંધારો હોય, એ લોકો છે જોવે છે. એટલે અઘરું છે ભારતીય જનતા પાર્ટી માટે. સૂર્ય શક્તિ કામ લાગશે કે નહીં ખેડૂતોને, એ પણ જોઈશું આપણે. કારણ કે યોજનાઓ આ સાથે બતાવશે, હવે આવનારો સમય પણ બતાવશે. બહુ વધારે સમય નથી બાકી રહ્યો. શું 17 જેવું ચિત્ર 19 માં જોવા મળશે આપણને, કે પછી એનાથી પણ કંઈક અલગ હશે, આપણે પણ જોઈશું. પરંતુ મંથન ચિંતન બધું શરૂ થઈ ગયું છે અત્યારે બંને પાર્ટીમાં. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપનું મિશન 26 હિન્દુત્વનો આ એજન્ડા છે. શું આ એજન્ડા કામ લાગશે 19 ની ચૂંટણીમાં? રજા આપશો. નમસ્કાર.